ને મિત્રો, સ્ટાન્ડર્ડ 10th એટલે કે 10મા ધોરણની અંદર બોર્ડની અંદર માર્ચ 2013માં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈ રહ્યા છીએ. એમાં સાવ સિમ્પલ મેથ્સની અંદર સૂત્ર આધારિત જ એક ખાલી જગ્યા એમસીક્યુમાં પૂછાયેલી કે જો આર ત્રિજ્યાવાળા એક વર્તુળની ચાપ, એટલે કે આર ત્રિજ્યાવાળું એક વર્તુળ છે અને એની જે ચાપ છે એ કેન્દ્ર આગળ, એટલે કે ધારો કે ચાપ એટલે આટલો ભાગ ધારો કે છે, તો એ કેન્દ્ર આગળ, આ ધારો કે કેન્દ્ર છે, તો આ જે ભાગ છે ને થીટા ખૂણો આતરે છે, તો લઘુ વૃતાંશ એટલે આ જે ભાગ થયો ને મિત્રો એને લઘુ વૃતાંશ કહેવાય. એટલે આટલો ટુકડો ધારો કે તમે વિચારો ને, તો આ જે ટુકડો છે એને લઘુ વૃતાંશ કહેવાય. અને આનું ક્ષેત્રફળ છે એ તમારે શોધવાનું છે. મિત્રો આવું હોય ને ત્યારે સાવ સિમ્પલ તમને હું આ કેવી રીતે સૂત્ર મેળવવું એની પણ વાત કરી દઉં. જેમ કે આ શું છે વર્તુળ, ચાલો આ વર્તુળના કેટલા ભાગ થયા, તો કે ચાર ભાગ થયા, થયા કે નહીં. હવે હું તમને કહું કે આ કેટલા અંશ હશે, તો કે 90 અંશ. આખા વર્તુળનું ક્ષેત્રફળ તમને આવડે છે, તો કે હા પાય આર સ્ક્વેર, યાદ છે ને. હવે ધારો કે મને એવું મન થયું કે મારે આને 360 ગુણવા છે, તો હું મારી મેળા એ તો ન ગુણી શકું, એટલે 360 ભાગી નાખું, જોજો આખું ઉડી ગયું એટલે પાય સ્ક્વેર આવ્યા. એનો અર્થ એ કે જો અહીંથી અહીં સુધીનું 360 અંશ હોય અને મારે આખા વર્તુળનું જોતું હોય, તો હું 360 ભાગી નાખું છું, તો પાય આર સ્ક્વેરને 360 ગુણું છું, 360 ભાગી નાખું છું, આપણું કામ પતી જાય. પણ મિત્રો ધારો કે થીટા છે, એટલે કે આ 360 ન હોય અને ખાલી 90 જોઈ, તો એનો અર્થ એ કે તમે આટલો જ અંશ લેશો, તો આપણે ધારો કે અહીં 90 લઈ, તો જુઓજે 9 × 36 એટલે કે ચોથો ભાગ જુઓજે મળે છે. તમને કોઈ એમ કહે કે આટલો જ ભાગનું ગોતો, તો એ શું થયું, ચોથો ભાગ થયો કે નહીં થઈ, તો જો આ 9 × 9 9 × 36 એટલે પાય આર સ્ક્વેરનો ચોથો ભાગ. તો આનો અર્થ એવો થયો કે તમે અહીંયા થીટા ધાર્યો, થીટા જે પ્રમાણે હશે એ પ્રમાણે કામ પતી જશે, તો પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360. તો અમે કંઈ યાદ રાખવા જેવું છે બિલકુલ નહીં. થીટા એ ગુણો, થીટા એ છે વધીને 360 હોય, એનો અર્થ કે પાય આર સ્ક્વેર આવી જાય. થીટા જેમ બદલાતો જશે એમ આખું લઘુ વૃતાંશ છે એ બદલાતું જશે, એની સાઇઝ છે નાની મોટી એમ થતી જશે. તો મિત્રો સાવ સિમ્પલ તમે ગોતી લીધું છે, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360, તો છે ને સિમ્પલ. તો આ સૂત્ર હવે યાદ રાખજો, અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ કહે છે. ઇઝ ઇટ ઓકે? અહીં તમને 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્ર આગળ એક વૃતાંશ 120 માપનો ખૂણો બનાવે છે, અને આ વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર છે. મિત્રો હવે તમને આવડી જ ગયું છે, ધારો કે આવડું વર્તુળ છે, ધારો કે આ થીટા છે એ કેટલો છે 120, અને તમારા જે વૃતાંશ છે એનું શોધવાનું છે. સૂત્ર તમને ખબર છે, પાય આર સ્ક્વેર સાથે કેટલા ગુણવાના છે થીટા, અને ભાગ્યા કેટલા નાખવા છે 360. કામ પૂરું થઈ ગયું. ચાલો આપણે શોધી જ લઈએ કે પાય એટલે કેટલા, તો કે 22/7. આર નો વર્ગ, ચાલો આર તમને ડાયરેક્ટ આપી દીધા છે, કેટલા 21 × 21, કારણ કે આ જે અંતર હશે ત્રિજ્યા જે છે એ 21 છે, એટલે 21 × 21 ગુણ્યા થીટા, થીટા તમને આપ્યું છે 120 છેદમાં આ 360 તો છે જ, જોજે આ 7 13 બરાબર, આ મીંડું ગયું 12 13, આ 3 પણ ઉડી ગયા. જવાબ શું આવ્યો, 22 × 21, એટલે કે 22 × 21 તમારે કરવાના છે. 2 × 2 = 4, 22 × 22 = 22, 4 × 2 = 6 462, એવું ક્યાંય છે જરૂર છે છેને સેલું. મિત્રો તો એક ને એક જે પેપર હતું એમાં એનું સૂત્ર પૂછ્યું, સૂત્ર આધારિત સમ પણ પૂછ્યો. જોઈએ હજી નેક્સ્ટ. મિત્રો અહીં તમને વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સંખ્યાત્મક રીતે સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા તમારે આર શોધવાની છે. મિત્રો એક વિચાર આવે છે કે આમ કીધું હતું કે જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું માપ સમાન હોય, આવું શું કેમ લખ્યું સંખ્યાત્મક રીતે, તો તમે સાચા છો, કારણ કે જયારે વર્તુળનું ક્ષેત્રફળ હશે ત્યારે એનો જે એકમ છે ને એ ઘન સેમી, ઘન મીટર, બરાબર, એવા સોરી વર્ગ સેમી હે ને, તો સેમી વર્ગ એવું આવશે, એટલે કે ચોરસ સેમી એ ટાઈપનો આવશે, ચોરસ સેમી, ચોરસ મીટર, સોરી ઘનફળ હોય તો ઘન સેમી આવે, અહીંયા ક્ષેત્રફળ છે એટલે ચોરસ સેમી, ચોરસ મીટર એવું આવે, અને પરિઘ હશે ત્યારે પરિઘનું માપ સેન્ટીમીટર, મીટર એવી રીતે આવે. આ તમને સમજાય છે, કારણ કે પરિઘ છે એ કિનારીનું માપ છે, અહીં કિનારી સુધીનું, બરાબર, અહીંથી અહીં સુધી કિનારી માપો તો મીટર, સેન્ટીમીટર, ઇંચ, ફૂટ એવી રીતે આવે. પણ
જો તમારે ક્ષેત્રફળની વાત હોય તો ચોરસ મીટર, ચોરસ સેમી, ચોરસ ફૂટ, બરાબર, ચોરસ ઇંચ એવું બધું આવે. તો એટલે એને સ્પષ્ટ લખવું જ પડે કે સંખ્યાત્મક રીતે સમાન છે. ઓમ સમાન આપણે સરખાવી શકીએ નહીં, કારણ કે એક ક્ષેત્રફળ છે જેનો એકમ કંઈક જુદો જ છે અને એક પરિઘ છે જેનો પણ એકમ જુદો છે, તો એ બંનેને સરખાવી ન શકે. એટલે એને ખાસ લખવું પડે કે સંખ્યાત્મક રીતે સમાન હોય તો. વર્તુળની ત્રિજ્યા તમારે આર શોધવાની છે. મિત્રો આમાં કંઈ હોય જ નહીં, સૂત્ર આવડે છે, બસ મૂકી દો. વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું યાદ જ છે, પાય આર સ્ક્વેર. પરિઘનું સૂત્ર શું, ટુ પાય આર. યાદ છે ને, બગડા નહીં મૂકી દો, એ થઈ ગયો. બસ આ બંને સમાન છે એમ દર્શાવવાનું છે, બસ દાખલો તો પૂરો. કારણ કે તમારે શોધવાનું છે શું, આર શોધો છે ને, ટુ પાય ને આ બાજુ લઈ જાઓ. ચાલો પાય આર સ્ક્વેર છેદમાં ટુ પાય, બરાબર. જો હવે આ જે મળશે આર જ મળશે. બીજું પાય આર સ્ક્વેર છે તો એને તમે આર ગુણ્યા લખી શકો, હા કે ના. તો જો શું થાય છે, આ પાય વયા ગયા. તો હવે અહીંયા આર વર્ગ છે, અહીંયા આર છે. ચલો એક કામ કરો, એક આર ને બાજુ લઈ જાઓ, તો અહીંયા ઉડી ગયા. તો અહીંયા કેટલા આવ્યા, એક. એટલે કે આર બરાબર આર ના છેદમાં બે બરાબર, એટલે આર બરાબર બે. બીજી રીતે વિચારો, આ પાય આમને ડાયરેક્ટ ઉડાડી શકો, આર વર્ગ છે તો એક આર ને બાજુ લઈ જ જાઓ છો, મને ના ઉડાડી દો, તો સીધે સીધું મળી જશે આર બરાબર બે. તો જવાબ રેડી છે. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો નવા નવા સૂત્ર જે કંઈ આવે એ નોંધતા જાજો, લખતા જાજો, પાકા કરતા જાજો, જેથી કરીને નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે તમને આવડતું હશે. તો મિત્રો તમારી કોમેન્ટ્સ જરૂર લખજો, લાઈક કરો છો, શેર કરો છો, મને ગમે છે. અને હા, આ જ રીતે ધીમે ધીમે આખું માર્ચ 2013 પેપર પૂરું થઈ જશે, તો મજા પણ આવી જશે અને તમને કોન્ફિડન્સ પણ આવી જશે કે MCQમાં તો 50 માંથી 50 લેવા છે. ઇઝ ઇટ ઓકે? વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.